ડીવાયએસઓ એટલે કે ડેપ્યુટી સેક્શન ઓફિસર મામલતદાર પરીક્ષાનું સોલ્યુશન કે જેની પરીક્ષા 8/12/2019 રોજ લેવાની હતી અને જેનું પરિણામ હમણાં જ 10/9/2020 રોજ પબ્લિશ કરવામાં આવ્યું એની વાત કરશું. પ્રોવિઝનલ આન્સર કીની આપણે પ્રિલિમરી ટેસ્ટના પ્રશ્ન નંબર 1 થી 100 વિશે આપણે આજે આ ભાગમાં વાત કરીશું. તો શરૂ કરીએ મિત્રો. मित्रों परीक्षा नु जे पेपर तो आप स्क्रीन पर जोई शको छो जेमा पहलो प्रश्न छे के सिंधु खीणनी संस्कृति ना अवशेषो नीचेना पैकी क्या विस्तारों माथी मळे छे. तो जेनो जवाब छे अफगानिस्तान, बलूचिस्तान, जम्मू अने गुजरात. चारे ऑप्शन जे छे साचा छे एटले ए बी सी डी साचा छे. बीजो प्रश्न छे गुजरातना प्राचीन इतिहास माटेनो महत्वनो आधारभूत ग्रंथ प्रबोध चिंतामणि खाली जग्याए रच्यो हतो. તેનો સાચો જવાબ છે મેરંગતુગસુરી. ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો ફિરંગીઓએ ખાલી જગ્યાને હરાવીને ગુજરાતના સાગર કિનારે મજબૂત કિલ્લેબંધી કરી હતી. તેનો સાચો જવાબ છે બાદશાહ. ચોથો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યા સંતો નિર્ગુણ ભક્તિ ધારાના પ્રતિનિધિઓ હતા. જેનો સાચો જવાબ છે કે ચારે ઓપ્શન સાચા છે કબીર, રૈદાસ, નાનક અને દાદુ દયાળ. કવાલી નામની ગાન પદ્ધતિનો વિકાસ ખાલી જગ્યાએ કર્યો હતો. તેનો સાચો જવાબ છે અમીર ખુસરો. છઠ્ઠો પ્રશ્ન છે મરાઠા સંઘ તૂટી પડ્યા બાદ પેશવાની સત્તા ફક્ત ખાલી જગ્યામાં રહી. જેનો સાચો જવાબ છે પૂના. ત્યાર પછીનો પ્રશ્ન છે 7 નંબરનો. ખાલી જગ્યાની અધ્યક્ષતા નીચે નિમવામાં આવેલ ન્યાયપંચે ભારતીય કાયદાની સંહિતા તૈયાર કરી તેને પરિણામે ઇન્ડિયન પિનલ કોડ જેવી ન્યાય સંહિતાઓ તૈયાર થઈ. જેનો સાચો જવાબ છે મેકોલે. ખાલી જગ્યા ઘણા અંશે ખ્રિસ્તી સિદ્ધાંતો અને આચારોના હિમાયતી હતા અને તેમના અનુસાર પાશ્ચાત્ય આદર્શોમાં રહેલી સમાનતાનો આશ્રય લઈ જાતિ પ્રથાનો વિરોધ કરવો જોઈએ. જેનો સાચો જવાબ છે કેશવચંદ્ર સેન. ત્યારબાદનો પ્રશ્ન છે એ હિન્દુસ્તાની જજ અંગ્રેજોના મુકદમા પણ ચલાવી શકે એવી જોગવાઈ કરતું ઇલબર્ટ બિલ ધારાસભામાં પસાર કરવા તજવીજ કરી. જેનો સાચો જવાબ છે લોર્ડ રિપન. ત્યારબાદનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 10. સરદાર વલ્લભભાઈ પટેલ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચા છે. તો જેનો સાચો જવાબ છે કે ફક્ત એ અને સી, એટલે કે તેઓએ પ્રથમ ગોધરામાં વકીલાત શરૂ કરી હતી. અને બીજો જવાબ છે તેઓએ 1923માં નાગપુર ઝંડા સત્યગ્રહનું સુકાન સંભાળ્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે 11મો. ભારતના પ્રાચીન કાળમાં વિનિમયના સાધન તરીકે વપરાતી કોડીને ગુજરાતમાં ખાલી જગ્યા ઓળખવામાં આવતી. જેનો સાચો જવાબ છે વરાટક. ત્યારબાદનો પ્રશ્ન છે જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ ક્યાં ધર્મની સ્થાપત્ય કળા ધરાવે છે. જેનો સાચો જવાબ છે બૌદ્ધ. ફક્ત એ ઓપ્શન સાચો છે. નીચેના પૈકી ક્યા ભીમદેવ પહેલાના સમયના પ્રસિદ્ધ સ્થાપત્યકીય સ્મારકો છે. જેમાં 3 ઓપ્શન આપેલા છે, જે ત્રણેય ઓપ્શન સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કાશ્મીરનો કવિ બિલહણ દખણ જતા પહેલા થોડો સમય ગુજરાતમાં રહ્યો અને એ દરમિયાન એણે ખાલી જગ્યાના પ્રણય અને પરિણય ઉપર નાટિકા રચી. જેનો સાચો જવાબ છે કર્ણદેવ. 1. પાટણનું સહસ્ત્રલિંગ સરોવર અગાઉ ખાલી જગ્યા સરોવરના નામે ઓળખાતું હતું. જેનો સાચો જવાબ છે દુર્લભ. સોલંકી કાળમાં નીચેના પૈકી કઈ કાલગણનાનો ઉપયોગ થતો હતો. જેનો સાચો જવાબ છે વિક્રમ સંવંત અને સિંહ સંવંત. બંને સાચા જવાબ છે એટલે જવાબ આવશે એ અને બી બંને. ત્યારબાદનો પ્રશ્ન છે રાજા કુમાર પાલે વ્યાકરણ વિષયક ખાલી જગ્યા નામે ગ્રંથ લખ્યો. તેનો સાચો જવાબ છે ગણ દર્પણ. ત્યારબાદનો પ્રશ્ન છે અમેરિકામાં ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવનાર લાલા હરદયાલના સૂચનથી ગદર નામનું સાપ્તાહિક નીચેના પૈકી કઈ ભાષાઓમાં પ્રસિદ્ધ કરવામાં આવતું હતું. તો તેનો સાચો જવાબ છે કે તે અંગ્રેજી, ઉર્દુ, મરાઠી અને ગુરુમુખી. આ જે 4 ઓપ્શન આપેલા છે ચારે ભાષામાં આપવામાં આવતું હતું એટલે જવાબ આવશે કે એ બી સી ડી ચારે સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન છે સ્વતંત્રતા બાદ દેશમાં રાજ્યોની યોગ્ય રચના સૂચવા સારું નિમવામાં આવેલ રાજ્ય પુનર્ગઠન આયોગ ના અધ્યક્ષ ખાલી જગ્યા હતા. જેનો સાચો જવાબ છે ફઝલ અલી. ત્યારબાદનો પ્રશ્ન છે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ ત્રીજા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે. તો તેનો સાચો જવાબ છે કે ચારેય વિધાનો
સાચા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાવનગરના દિવાન ખાલી જગ્યાએ 1924માં પ્રથમ સાવરકુંડલા મહાલમાં પંચાયતી રાજ્યનો સફળ પ્રયોગ કર્યો અને પછી તે મુખ્ય રાજ્યભરમાં વહીવટ વ્યવસ્થા સ્થાપવાનો કાયદો કર્યો હતો? એનો સાચો જવાબ છે પ્રભાશંકર પટણી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો નીચેના પૈકી કોણે લંડન ખાતે યોજાયેલી ત્રણેય ગોળમેજી પરિષદોમાં ભાગ લીધો હતો? તો તેનો સાચો જવાબ છે બી અને ડી, એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને તેજ બહાદુર સપરૂ. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી ગુજરાત કયા દેશી રજવાડાઓએ સ્વતંત્રતા પૂર્વે રેલવેની સુવિધાઓ વિકસાવી હતી? જેનો સાચો જવાબ છે એ બી સી અને ડી, એટલે કે ભાવનગર જામનગર જૂનાગઢ અને કચ્છ, એટલે કે જવાબ આવશે એ બી સી અને ડી, ચારેય સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ શાસનની ચુંગલમાંથી સૌપ્રથમ મુક્ત થયો હતો? તેનો સાચો જવાબ છે દાદરા નગર હવેલી. જ્યારે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉછંગરાય ઢેબર બન્યા ત્યારે તેના રાજપ્રમુખ પદે ખાલી જગ્યા નિયુક્ત થયા? એનો જવાબ છે જામ સાહેબ જામનગર. વસ્ત્રોના ખાસ પ્રકાર માટે વિખ્યાત નગરોને યોગ્ય રીતે જોડો. અહીં જે ઓપ્શન આપેલા હતા એને આપણે જો મેચ કરીએ તો એનો સાચો જવાબ આવે છે ડી, એટલે કે મેઘાડંબર સામે ધોળકા આવશે, મગિયા સામે માંગરોળ આવશે, અતલસ સામે અમદાવાદ આવશે અને કિનખાબ સામે સુરત આવશે. ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતાના નિવારણની આલબેલ પોકારતી પલ્લીના ઉત્સવની વિધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એમાં જવાબ આવશે કે ફક્ત એ બી અને ડી. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો જોડકા જોડવાની વાત છે, જોડકા જોડવાના છે. તો જોડકાની જો આપણે વાત કરીએ તો ગોવર્ધનરામ ત્રિપાઠી સામે આવશે સ્નેહમુદ્રા, ઉમાશંકર જોશી સામે આવશે ઉઘાડી બારી, પન્નાલાલ પટેલ સામે આવશે પડઘા અને પડછાયા, ઈલા આરબ મહેતા સામે આવશે પરપોટાની પાક, એટલે કે ડી જવાબ સાચો છે. ત્યારબાદ આપણે વાત કરીએ પછીના પ્રશ્નની તો શ્રેણી વિજાણંદની જાણીતી લોકકથામાં વિજાણંદ ખાલી જગ્યા બહુ સારું ઓગાળતો હતો? તેનો સાચો જવાબ છે જંતર. તેના પછીના પ્રશ્નની વાત કરીએ તો નીચેના પૈકી કયા લોકનૃત્યમાં બાજોઠના ચાર ખૂણે ખપાટું બાંધી તેના ચારેય છેડાને ઉપરથી ભેગા કરી તેની ફરતે ચુંદડી બાંધી અંદર માતાજીની સ્થાપના કરવામાં આવે છે અને ગામના ચોકમાં ઘરની સ્ત્રી તેને માથે મૂકી ગરબા ગાય છે અને વાજતે ગાજતે માતાજીના મઢે જાય છે? જેનો સાચો જવાબ છે જાગ નૃત્ય. તેના પછીનો પ્રશ્ન છે અમદાવાદ હાજા પટેલની પોળમાં આવેલ શાંતિનાથની પોળમાં શાંતિનાથના દેરાસરનો રંગ મંડપ અને ઘુમટ ખાલી જગ્યાનો કલાપૂર્ણ નમૂનો છે? જેનો સાચો જવાબ છે કાષ્ટ સ્થાપત્ય. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પિઠોરા ચિત્રકલા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જેનો સાચો જવાબ છે ફક્ત બી અને સી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતમાં 11મી સદીથી હસ્તલિખિત પોથીઓ તૈયાર કરવા માટે ખાલી જગ્યા કાગળ ખાસ વપરાતો હતો? તેનો સાચો જવાબ છે સાંગનેરી. એક સમયે ઈડરનો ખરાદી સમુદાય ખાલી જગ્યા ઉદ્યોગ માટે પ્રખ્યાત હતો? તેનો સાચો જવાબ છે રમકડા. પ્રસિદ્ધ સંગીતકાર બૈજુ બાવરા ખાલી જગ્યાના દરબારનો નામાંકિત ગવૈયો હતો? જેનો સાચો જવાબ છે હુમાયું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે સંસ્કૃત બોલે તે શું થયું, કઈ પ્રાકૃતિક નાસી ગયું? ખાલી જગ્યાની જાણીતી કાવ્ય પંક્તિ છે? તો તેનો સાચો જવાબ છે અખો. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો બિહારમાંથી આજીવિકા સંપ્રદાયની ગુફાઓ અને ભરહૂત તથા સાંચીના સ્તૂપોની કલામાં ખાલી જગ્યા કાળની ઉત્કૃષ્ટ કલા નમૂના પ્રાપ્ત થાય છે? તેનો સાચો જવાબ છે મૌર્ય. કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળ શાસ્ત્રી અને ગણિત શાસ્ત્રીઓ ખાલી જગ્યા કાળમાં થયા? સાચો જવાબ છે ગુપ્ત કાળમાં થયા. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે, આ પ્રસિદ્ધ નાટ્ય ગીતના રચયિતા કોણ છે? તેનો સાચો જવાબ છે પ્રભુલાલ ત્રિવેદી. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો, આવ્યા છો ત્યારે અમર થઈને રહો, આ ગુજરાતી લોકગીત કયા પ્રકારનું છે? તેનો સાચો જવાબ છે હાલરડું. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતના પિરાજી સાગરાનું નામ કઈ કલા સાથે જોડાયેલું છે? તો તેનો સાચો જવાબ છે ચિત્રકલા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો ખેડ બ્રહ્માપોશીના વિસ્તારમાં આદિવાસીઓનો ગુણ ભાંખરી ગામે ખાલી જગ્યા ભરાય છે ચિત્ર વિચિત્ર મેળો. ત્યાર પછીનો પ્રશ્ન છે જોડકા જોડવાનો. જોડકાની વાત કરીએ તો ટીપડી નૃત્ય સામે આવશે સૌરાષ્ટ્રના ચોરવાડ તથા વેરાવળની ખારવણ બહેનોનું લોકનૃત્ય.
ત્યાર પછી શિકાર નૃત્ય સામે આવશે ધરમપુરના આદિવાસીઓનું લોકનૃત્ય, ત્યારબાદ રૂમાલ નૃત્ય સામે આવશે મહેસાણા જિલ્લાના ઠાકોરનું લોકનૃત્ય, ત્યારબાદ ઘેર એટલે કે ઘેરૈયા નૃત્ય સામે આવશે દક્ષિણ ગુજરાતના હળપતિ આદિવાસીઓનું લોકનૃત્ય, એટલે કે જવાબ આવશે એ. ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાતના આદિવાસીઓ સંદર્ભે તારપું શું છે? તેનો સાચો જવાબ છે લોકવાદ્ય. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો વાદળ વાયુ વીજ વંશત કડકે ગાજે ઉપલ પંડત ધનુષ અને પરિવેશે ભાણ હિમ પડે દશ ગર્ભ પ્રમાણ, ઉપરોક્ત પંક્તિઓ નીચેના પૈકી કઈ લાક્ષણિકતા સાથે સંકળાયેલી છે? તેનો સાચો જવાબ છે બદલી વાક્યો. ભોજા ભગત નામના સંત કવિએ ખાલી જગ્યા પ્રકાર લોકપ્રિય કર્યો? તેનો સાચો જવાબ છે ચાબખા. ભક્ત કવિ વલ્લભે ક્યાં માતાજીની ઉપાસના કરતા આનંદનો ગરબો રચના કરી હતી? તેનો સાચો જવાબ છે બહુચરાજી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતનું નીચેના પૈકી કયું તીર્થસ્થળ પર્વત 800 થી વધુ જૈન મંદિરોની ભવ્યતા ધરાવે છે? તો તેનો સાચો જવાબ છે પાલીતાણા. ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ તો ખાલી જગ્યાનું આ વચન જાતિ પાંતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભજે સૌ હરિ કોઈ, હરિ કો હોય સોરી ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું? તેનો સાચો જવાબ છે સ્વામી રામાનંદ. ખાલી જગ્યા ખાતે આવેલી સાસુની વાવ અને વહુની વાવ તરીકે પ્રખ્યાત વાવ પૌરાણિક અને શૃંગારિક પ્રકારના શિલ્પો માટે જાણીતી છે? તેનો સાચો જવાબ છે કાલેશ્વરી, જે મહીસાગર જિલ્લામાં આવે છે. ત્યાર બધીના પ્રશ્નની જો વાત કરીએ તો ભારતનું નીચેના પૈકી કયું મુખ્ય નદી તટ ક્ષેત્ર પાણીનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્ત્રાવ કરે છે? તેનો સાચો જવાબ છે બ્રહ્મપુત્ર. 2011 ની વસ્તી ગણતરી અનુસાર ભારતના ખાલી જગ્યા ધાર્મિક જૂથે સૌથી ઊંચું જાતિ પ્રમાણ નોંધાવ્યું? તેનો સાચો જવાબ છે ખ્રિસ્તી. વસ્તીની કૃષિ ઘનતા નીચેના પૈકી ક્યાં વચ્ચેનો ગુણોત્તર છે? તો એના જો આપણે જવાબની વાત કરીએ તો તેનો સાચો જવાબ છે કૃષિ વસ્તી અને કુલ વાવેતર કરેલ જમીન. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો AMW ઉષ્ણ કટિબંધીય ચોમાસું આબોહવા ખાલી જગ્યામાં જોવા મળે છે? તેનો સાચો જવાબ છે કોંકણ, ગોવા, કર્ણાટક અને કેરળનો દરિયા કિનારો. અલ્બેડો ઓફ ધ અર્થ ખાલી જગ્યા દર્શાવે છે? એનો સાચો જવાબ છે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણથી પરાવૃત થતા કિરણોત્સર્ગની કુલ માત્રા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ ઉષ્ણ કટિબંધીય ચક્રાવત અને સમશીતોષ્ણ ચક્રાવત વચ્ચેના તફાવત બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? સમશીતોષ્ણ ચક્રાવત માફ કરજો, એનો સાચો જવાબ છે બી, સી અને ડી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ અરવલ્લીની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયું વિધાન, કયા વિધાનો સાચું કે સાચા છે? તેના જવાબની વાત કરીએ તો ફક્ત બી, તે ઉદયપુર અને જયપુરના ફળદ્રુપ ક્ષેત્રોને રાજસ્થાનના અર્ધરણ પ્રદેશથી અલગ પાડે છે. નીચેના પૈકી ક્યુ વિધાન અથવા તો કયા વિધાનો ખોટું અથવા તો ખોટા છે? તેનો જવાબ છે ફક્ત ડી, એટલે કે પશ્ચિમ ઘાટ અને ફક્ત 5 રાજ્યોમાં વિસ્તરેલો છે. સોરી, પશ્ચિમ ઘાટ એ ફક્ત 5 રાજ્યોમાં વિસ્તરેલો છે, જેનો સાચો જવાબ છે એટલે કે ફક્ત ડી. ગુજરાતમાં જંગલોની બાબતમાં નીચેના પૈકી ક્યુ વિધાન અથવા તો વિધાનો સાચું કે સાચા છે? તેનો જવાબ છે કે એ, બી, સી અને ડી, ચારેય વિધાન સાચા છે. એટલે જવાબ આપણા પ્રશ્નની જો વાત કરીએ તો ગુજરાતમાં ગીર જાતિની ગાય બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો તેનો સાચો જવાબ છે કે ફક્ત એ, સી અને ડી સવાલ જવાબ સાચા છે. ત્યાર પછીના પ્રશ્નની જો વાત કરીએ તો ગુજરાતની રૂપેણ નદી વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા તો વિધાનો સાચું કે સાચા છે? એના જવાબની વાત કરીએ તો ફક્ત એ સાચો છે. ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ તો ગુજરાતમાં ભૌગોલિક લક્ષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એનો સાચો જવાબ છે એ, બી, સી અને ડી, ચારેય સાચા છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ ગુજરાત રેલવે લાઇન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એનો સાચો જવાબ છે કે ફક્ત એ, સી અને ડી જવાબ ઓપ્શન સાચા છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની આદિવાસી વસ્તીની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો એનો સાચો જવાબ છે કે ફક્ત એ, બી અને સી
સાચા છે. ભારતની ભૂગોળ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું કે સાચા છે? તેનો જવાબ છે ફક્ત એ, એટલે કે ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં સાતમા ક્રમે છે. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો જેનો જવાબ છે ફક્ત એ, સી અને ડી. પશ્ચિમ તરફ પ્રવાહ ધરાવતી નદીઓના લંબાઈના ઘટતા ક્રમને ધ્યાનમાં રાખીને નીચેના પૈકી કયો ક્રમ સાચા છે? જેનો જવાબ છે બી, નર્મદા, તાપી, મહી અને સાબરમતી. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? એનો જવાબ છે સ્ફટિકમય અને વિકૃત ખડકોમાં લોખંડના વિશાળ પ્રસારને લીધે કાળી માટીનો રંગ કાળો છે. ભારતમાં ચોમાસા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે અથવા તો વિધાનો સાચા છે? તો તેનો જવાબ છે કે એબીસી ત્રણેય, એટલે કે ડી, ઉપરોક્ત તમામ. ભારતમાં જંગલોની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેનો સાચો જવાબ છે ફક્ત એ અને સી. નીચેના પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલી છે? તેનો સાચો જવાબ છે તમાકુ, 150 સેમી વરસાદ, ઓછા પાણીવાળી રેતાળ લોન જમીન. ત્યારબાદ જોડકા જોડવાના છે. જોડકાની જો આપણે સાચા જોડકાની વાત કરીએ તો ટાટા આર્યન અને સ્ટીલ કંપનીની સામે આવશે સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર. વિશ્વસ્વરૈયા આર્યન અને સ્ટીલ લિમિટેડની સામે આવશે જળ વિદ્યુત આધારિત. વિજાગ સ્ટીલ પ્લાન્ટની સામે આવશે સમુદ્ર તટ આધારિત સ્ટીલ પ્લાન્ટ. અને સાલેમ સ્ટીલ પ્લાન્ટની સામે આવશે સ્ટેનલેસ સ્ટીલ પ્લાન્ટ. નીચેના પૈકી કઈ જોડી ખોટી છે? એનો સાચો જવાબ છે નાવા સેવા, માત્ર ખનીજ આયાત માટેનું બંદર. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો જોડકા જોડવાના છે. જોડકાની જો આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય જળમાર્ગ 1ની સામે આવશે ગંગા નદી. રાષ્ટ્રીય જળમાર્ગ 2ની સામે આવશે બ્રહ્મપુત્રા નદી. રાષ્ટ્રીય જળમાર્ગ 3ની સામે આવશે પશ્ચિમી કિનારાની નહેર. અને રાષ્ટ્રીય જળમાર્ગ 4ની સામે આવશે બ્રહ્માણી. ત્યારબાદ પણ ફરીથી જોડકા જોડવાનો જ પ્રશ્ન છે, એટલે જોડકાની જો આપણે વાત કરીએ તો બોન્ડાની સામે આવશે ઓરિસ્સા, શોમ્પેનની સામે આવશે નિકોબાર, ઇરોલાની સામે આવશે તમિલનાડુ અને કઠોડીની સામે આવશે ગુજરાત. નીતિ આયોગના શાળા શિક્ષણ ગુણવત્તા સૂચકાંક 2019ના કેરળે મોટા રાજ્યોની શ્રેણીમાં ટોચના ક્રમે સ્થાન મેળવેલ છે. સૌથી નીચેના ક્રમે ખાલી જગ્યા રાજ્ય હતું, જેનો જવાબ છે ઉત્તર પ્રદેશ. સૌથી મોટો અને લાંબો હિન્દુ તહેવાર બડા દશાઈન ખાલી જગ્યા દેશમાં શરૂ કરવામાં આવ્યો હતો નેપાળમાં. કણોના વાયુ પ્રદૂષણને અટકાવવા માટે ઇમિસિસ ટ્રેડિંગ સ્કીમ ETS નામનો ભારતનો સૌ પ્રથમ કાર્યક્રમ ગુજરાત સરકારે ખાલી જગ્યા ખાતે શરૂ કર્યો હતો? તેનો સાચો જવાબ છે સુરત. તાજેતરમાં નીચેના પૈકી કોને GJ3512B નામ આપવામાં આવ્યું? તેનો સાચો જવાબ છે અવકાશ યાત્રીઓ દ્વારા ગુરુ જેવો નવો શોધાયેલો ગ્રહ. વિશ્વ બધિર દિવસ વર્લ્ડ ઇફ ડે 2019 29મી સપ્ટેમ્બરમાં રોજ મનાવવામાં આવ્યો. આ વર્ષની કોન્ફરન્સનો મુખ્ય વિચાર ખાલી જગ્યા હતો? તેનો સાચો જવાબ છે એ, સાઇન લેંગ્વેજ રાઇટ ફોર ઓલ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ખાલી જગ્યા કાર્યક્રમ માટે અમેરિકામાં બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી ગ્લોબલ પ્લીસ કીપર 2019નો એવોર્ડ પ્રાપ્ત થયો. સ્વચ્છ ભારત અભિયાન, તેનો સાચો જવાબ છે સ્વસ્થ ભારત અભિયાન, ડી આવશે ઓપ્શન. વિસ્થાપિત રોહિંગ્યા લોકોના મ્યાનમાર ભૂમિ પર થવાની પ્રક્રિયાની દેખરેખ અને મૂલ્યાંકનની ત્રિપક્ષીય પ્રક્રિયામાં ખાલી જગ્યા રાષ્ટ્રીય સંયુક્ત રીતે સહમત થયા? તેનો સાચો જવાબ છે બાંગ્લાદેશ, મ્યાનમાર અને ચીન. સૌ પ્રથમ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલે છે અને બીજી વંદે ભારત એક્સપ્રેસ ખાલી જગ્યા વચ્ચે ચાલે છે? જેનો જવાબ છે દિલ્હી અને કટરા. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જારી કરવામાં આવેલ 2019 ગ્લોબલ કોમ્પિટિટિવનેસ ઇન્ડેક્સ 4.0 અનુસાર ભારત ખાલી જગ્યા ક્રમે આવ્યું? તેનો સાચો જવાબ છે 68. 2019નું શરીર વિજ્ઞાન અથવા તો ચિકિત્સા વિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર 3 વ્યક્તિઓને તેમની ખાલી જગ્યા શોધ માટે એનાયત કરવામાં આવ્યું. કોષો કઈ રીતે ઓક્સિજનની ઉપલબ્ધતાની સમજણ અને સંવેદનશીલતા જાણે છે? સંયુક્ત રાષ્ટ્રના ઇન્ટરનેશનલ માઇગ્રેટ્સ ક્લોક 2019 અનુસાર નીચેના પૈકી કયા દેશો અનુક્રમે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કરનાર અને યજમાન દેશો તરીકે ટોચના ક્રમે આવ્યા? ભારત અને USA. નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડે ગુજરાતના કચ્છ ખાતે ખાલી જગ્યાની ક્ષમતા ધરાવતા દેશનો સૌથી મોટો સૌર પાર્ક સ્થાપિત કરવાનું આયોજન કર્યું છે, 5 GW. ત્યાર પછીનો પ્રશ્ન, સરકારે સેવાના વર્ષ દરમિયાન
સેવાના ખાલી જગ્યા વર્ષ દરમિયાન મૃત્યુ પામનાર સરકારી કર્મચારીના કુટુંબ પેન્શનમાં વધારો કરેલ છે. કર્મચારીઓ હવે આ અગાઉના 10 વર્ષના સમયગાળા માટે છેલ્લે મેળવેલ પગારના જે 30% હતા તેને બદલે ખાલી જગ્યાના દરે પેન્શન મેળવશે, જેનો સાચો જવાબ છે 7 વર્ષ અને 50%. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશાખાપટ્ટનમ ખાતે ભારત અને ખાલી જગ્યા વચ્ચે સૌ પ્રથમ ટ્રી સર્વિસ એક્સરસાઇઝ ટ્રિગર ટ્રીપમ આયોજન કરવામાં આવી, જેનો સાચો જવાબ છે યુએસએ. તાજેતરમાં નીચેના પૈકી ક્યાં દેશે દક્ષિણ દોર્નોગીવ પ્રાંત ખાતે ભારત દ્વારા ફંડ મેળવેલ રિફાઇનરીના નિર્માણનો આરંભ કર્યો? મોંગોલિયા. રક્ષામંત્રીએ ફ્રાન્સ તરફથી પ્રથમ રાફેલ એરક્રાફ્ટ મેળવેલ છે. આ એરક્રાફ્ટને પ્રથમ સ્કેડ્રોન એ ખાલી જગ્યા ખાતે અને દ્વિતીય સ્વેડ્રોન એ ખાલી જગ્યા તૈનાત કરવામાં આવશે, જેમાં પ્રથમમાં જવાબ આવશે અંબાલા અને દ્વિતીયમાં જવાબ આવશે હસીમારા. ભારત સરકારે જેમિની નામની વિપરીત ચેતવણી ઉપકરણ ડિઝાસ્ટર વોર્નિંગ ડિવાઇસનો આરંભ કરેલ છે, તેમ ખાલી જગ્યા માટે છે માછીમારો માટે, તેનો સાચો જવાબ છે માછીમારો માટે. ભારતીય વૈજ્ઞાનિકોએ નોઈડા જળ પ્લાવિત વિસ્તારમાં પ્લાસ્ટિક ખાનારા બેક્ટેરિયાની શોધ કરી છે, જેમને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું છે DR-11 અને DR-40. વર્ષ 2019નો નોબેલ શાંતિ પુરસ્કાર ઇથિયોપિયાના પ્રમુખ અબી અહેમદને એનાયત થયો. આ ખાલી જગ્યા નોબેલ પુરસ્કાર ખાલી જગ્યા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો, તેનો સાચો જવાબ છે 100મો નોબેલ પુરસ્કાર નોર્વેજિયન નોબેલ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારત સરકારે 175 ગીગાવોટ પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરવાની અંતિમ તારીખ સુનિશ્ચિત કરી છે, આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? એનો સાચો જવાબ છે ફક્ત એ અને સી. મહાબલીપુરમ ખાતે ભારત ચીન અનૌપચારિક મંત્રણા અંગે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેનો સાચો જવાબ છે ફક્ત એ અને ડી. ગુજરાતના નીચેના પૈકી કયા વારસાગત સીમા ચિહ્નોને 2019 માટે યુનેસ્કો સાંસ્કૃતિક વારસા સંરક્ષણ એશિયા પેસિફિક એવોર્ડ જીત્યો? સાચો જવાબ છે IIM અને અમદાવાદની વિક્રમ સારાભાઈ લાઇબ્રેરી. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2010ના વર્ષથી પ્રત્યેક વર્ષે 15મી ઓક્ટોબર ખાલી જગ્યાના જન્મદિન તરીકે વિશ્વ વિદ્યાર્થી દિવસ મનાવવામાં આવે છે? સાચો જવાબ છે APJ અબ્દુલ કલામ. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજેતરમાં ઓક્ટોબર 2019માં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એ વર્લ્ડ ઇકોનોમી આઉટલુક 2019 જારી કરેલ છે, આ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? જેનો સાચો જવાબ છે ફક્ત એ અને સી. 100 નંબરના પ્રશ્નની એટલે કે છેલ્લા પ્રશ્નની વાત કરીએ તો ભારત સરકાર દેશમાં 9 શહેરોમાં 14 ઓથોરાઇઝ્ડ વર્લ્ડ સ્કિલ ઇન્ડિયા ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાનું આયોજન કરી રહેલ છે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાતમાં નીચેના પૈકી કયા શહેરની પસંદગી કરવામાં આવેલ છે? તેનો સાચો જવાબ છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મિત્રો, ભાગ એકમાં આપણે 1 થી 100 નંબરના પ્રશ્નની વાત કરી. તમારે જો આ પ્રશ્નની PDF ફાઇલ જોતી હોય તો નીચે અમે આપને લિંક આપીએ છીએ, ત્યાં પણ આપને મળી જશે. વધુ આવી જ રીતે પેપર સોલ્યુશન આપના માટે લાવશું, મોડેલ પેપર પણ લાવશું. માટે આજે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, શેર કરો, લાઇક કરો અને આપના મિત્રોને પણ ફોરવર્ડ કરો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્કાર.